भरूच शहर में मार्च एंडिंग आवता पालिकाए हवे मिलकत वेळानी पठाणी उघराणी शुरू करी छे। 28 मिलकतों ने सील करीने कार्यवाही करी छे। आना समय में मिलकत वेड़ो भरवामां नहीं आवे तो अन्य 25 जेटली मिलकतों पर सील करवामां आवनार होवानी माहिती सापड़ी रही छे। भरूच नगरपालिका हद विस्तार में आता मिलकत धारकों मिलकत वेरो न चुकवता होवाना कारणे मार्च एंडिंग में भरूच नगरपालिका कड़क वलण अपनावा मजबूर थई छे। जेना पगले मार्च एंडिंग ना छेल्ला 10 दिवसथी भरूच नगरपालिकाना अधिकारीओ बाकी पड़ता मिलकत धारकोने मिलकत वेरानी वसूलात माटे सवार सात तनतोड़ मेहनत करी रह्या छे। परंतु केटलाय मिलकत धारको मिलकत वेरो चुकवा तैयार न होय तेवी मिलकतोने भरूच नगरपालिका द्वारा सील मारवानी कवायत हाथ धरवामां आवी छे अने भरूच शहर में 28 जेटली मिलकतोने सील मारी पण दीधी छे। भरूच नगरपालिका द्वारा मार्च महीनामां 9 करोड़ रूपियानो वेरो वसूलवानो टार्गेट हतो, परंतु मार्च महीनाना अंतिम दिवसोमां पण हजु नगरपालिका द्वारा मिलकत वेरानी वसूलात शुरू करवामां आवी छे अने अत्यार सुधीमां मिलकत वेरो न भरनारा 28 मिलकत धारकोनी मिलकतो सील पण करी छे अने केटली मिलकतो धारकોએ નગરપાલિકાને સ્થળ ઉપર જ મિલકત વેરાની ચૂકવણી પણ કરી રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે। ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા મિલકત વેરાની રોકડ અને ચેક મારફતે વસૂલાત શરૂ કરવામાં આવી છે, જેના કારણે મિલકત વેરો ન ચૂકવનારાઓમાં પણ ફફડાટ મચી ગયો છે। ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલા સાકાર કોમ્પ્લેક્સની 2 મિલકત, નર્મદા કોમ્પ્લેક્સની 1 મિલકત, 5 બત્તી બીજી ટ્રેડ સેન્ટરમાં 1 મિલકત, ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં 6 મિલકત, ફલશ્રુતિ નગરમાં 1 અપ્સરા એપાર્ટમેન્ટમાં 2, ગોલ્ડ ટ્રેડ સેન્ટરમાં 1, બોમ્બે શોપિંગ સેન્ટરમાં 2, ડાયમંડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં 5, અંકુર બંગલોઝમાં 1, ધોબીવાડમાં 1, કાનુગાવાડમાં 2 અને ફાડા તળાવમાં 2 મળી કુલ 28 મિલકતોને ભરૂચ નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે અને હજુ પણ મિલકત વેરાની વસૂલાત ચાલી રહી છે અને જે મિલકત ધારકો વેરો નહીં ભરે તેની મિલકતો સીલ કરવામાં આવશે અને અંદાજિત 25થી વધુ મિલકતો હજુ પણ સીલ કરવામાં આવે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા મિલકત ધારકોને રાહત આપવા માટે મિલકત ધારકો સમયસર પોતાનો મિલકત વેરો ભરપાઈ કરી શકે તે માટે રાહતરૂપ સરકારે પણ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મૂકી હતી, જેમાં બાકી પડતા મિલકત ધારકોને બાકી મિલકત વેરામાં વ્યાજ પેનલ્ટી નોટિસ ફી 100% માફ કરવા અંગેનો નિર્ણય સાથે યોજના મૂકવામાં આવી છે। છતાંય મિલકત ધારકોએ મિલકત વેરાની ભરપાઈ ન કરતા માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ભરૂચ નગરપાલિકા મિલકત ધારકોને ત્યાં પહોંચી ઉઘરાણી કરવા સાથે મિલકત સીલ કરવાની કવાયત કરવી પડી છે, જેના પગલે સરકારની આઝાદી કા અમૃત મહોત્સવનું સુરસુડિયું પણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે।